नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित चैप्टर 2 एक चल सुरेख समीकरण में आपने उदाहरण 10 સુધી જોયું હતું। હવે જોઈએ ઉદાહરણ 11। દેવેશી પાસે રૂપિયા 50, રૂપિયા 20 અને રૂપિયા 10 ના મૂલ્યની કુલ રૂપિયા 590 ની ચલણી નોટો છે। રૂપિયા 50 અને રૂપિયા 20 ના મૂલ્યની ચલણી નોટોનો ગુણોત્તર 3.5 છે। जो તેમની પાસે કુલ 25 ચલણી નોટો હોય તો ઉપરોક્ત મૂલ્યવાળી નોટોની સંખ્યા શોધો। એટલે કે મિત્રો, એવું છે કે કેટલા, એટલે કે 50 રૂપિયાની કેટલી નોટ છે, 20 રૂપિયાની કેટલી અને 10 રૂપિયાની કેટલી ચલણી નોટ છે એ શોધવાનું છે। અહીંયા આપણને કીધું છે કે 50, 20 અને 10 ના મૂલ્યની કુલ ચલણી નોટ, એટલે કે આ ચલણી નોટોનું મૂલ્ય આપેલું છે કેટલું છે, રૂપિયા 590 અને 50 રૂપિયા અને 20 રૂપિયાના મૂલ્યની ચલણી નોટોનો ગુણોત્તર 3.5 છે। એટલે કે અહીં આપણે લખી શકીએ, આપણને કઈ કેટલી નોટો છે ખબર નથી, તો આપણે લખી શકીએ કે રૂપિયા, ધારો કે રૂપિયા 50 અને રૂપિયા 20 ના મૂલ્યની ચલણી નોટોનો ગુણોત્તર, તો લખી શકીએ ચલણી નોટો અને 5 છે, આવો આપણે મિત્રો ધારી શકીએ। હવે તમને કીધું છે કે કુલ ચલણી નોટો કેટલી છે, 25। દાખલા તરીકે ભાઈ એવું કીધું હોય કે 25 નોટો છે અને 50 રૂપિયાની ભાઈ 5 નોટો છે અને 20 રૂપિયાની 10 નોટો છે, કુલ નોટો 25 છે, તો 5 અને 10 નો સરવાળો કરી અને 25 માંથી બાદ કરીએ તો 10 રૂપિયાની કેટલી નોટો છે એવું મળી જાય મિત્રો। તો અહીં તો તમારી પાસે 50 રૂપિયાની 3x નોટો અને 20 રૂપિયાની 5x નોટો છે એવી ખબર પડી, તો 10 રૂપિયાની કેટલી નોટો છે તો એ જાણવા માટે શું કરવું પડે મિત્રો, તો 10 રૂપિયાની નોટો માટે આપણે લખવું પડે કે રૂપિયા 10 ની ચલણી નોટો, એની માટે મિત્રો કુલ નોટો કેટલી છે, તો 25 નોટો માંથી જે 3x + 5x એટલે કે 25 - 8x નોટો થાય મિત્રો। કારણ કે આ બે નોટો છે એને બાદ કરીએ તો 25 માંથી બાદ કરીએ તો 10 રૂપિયાની કેટલી નોટો છે મળી જાય। હવે આગળ જોઈએ, એવું કીધું છે કે તેમનું મૂલ્ય, હવે 50 રૂપિયાની નોટનું મૂલ્ય મિત્રો 50 રૂપિયાની કેટલી નોટ છે, તો 3x નોટ છે અને એનું મૂલ્ય એટલે કે મિત્ર આપણે એને કેટલા વડે ગુણવા પડે, 50 વડે ગુણવા પડે, કારણ કે કોઈ પણ વખત એનું મૂલ્ય શોધવા માટે એ કિંમત વડે ને ગુણવું પડે, એટલે કે 50 રૂપિયા બરાબર 5 × 15 150 એક રૂપિયા થાય। એવી જ રીતે 20 રૂપિયાની નોટોનું મૂલ્ય 20 રૂપિયાની નોટનું મૂલ્ય કેટલું થાય મિત્રો, તો એ કેટલી છે, તો 5x × 20 રૂપિયા બરાબર 5 × 10 એટલે કે 100x રૂપિયા થાય। હવે 10 રૂપિયાની નોટનું મૂલ્ય, 10 રૂપિયાની નોટનું મૂલ્ય કેટલું થશે, તો 10 રૂપિયાની નોટો કેટલી છે, તો 25 - 8x 25 - 8x ને કેટલા વડે ગુણીએ, તો મિત્રો 10 વડે ગુણીએ, એટલે કે 10 × 25 એટલે કે 250 - 10 = 80 એટલે -80x આ રૂપિયા 10 ની મૂલ્ય થયું। હવે ત્રણેય નું મૂલ્ય કેટલું થાય છે કુલ મૂલ્ય, તો રૂપિયા 590 કુલ મૂલ્ય મિત્રો બરાબર રૂપિયા 590 થાય। કઈ કઈ નોટો, તો કે 150x 100x 250 - 80x એનું મૂલ્ય 590 થાય, માટે આપણે અહીંયા દાખલો
गणीए तो समीकरण कई आओ बनसे के 150x ओछा सॉरी वत्ता 100x वत्ता 250 ओछा 80x बराबर 590। હવે x x વાળા પદો આપણે એક તરફ લઈએ તો 150x અને 100x બેનો સરવાળો કરીએ તો 250x અને આ 80x કેવા છે માઈનસ 80x વત્તા 250 બરાબર 590। હવે મિત્રો આ વત્તા 250 આ તરફ જાય તો ઓછા થાય અને 250 માંથી 80 જાય તો 170x बराबर 590 ओछा 250 એટલે કે 170x बराबर 590 0 માંથી 0 જાય 0 9 માંથી 5 જાય 4 5 માંથી 2 જાય 3 340 તો x બરાબર કેટલા થાય 340 છેદમાં 170 શું કહે 70 એકા 70 70 2 34 એટલે x બરાબર આપણને મિત્રો કેટલા મળ્યા 2 x બરાબર કેટલા મળે છે 2। હવે એવું કીધું છે કે ઉપરોક્ત મૂલ્યવાળી નોટોની સંખ્યા શોધો। નોટોની સંખ્યા માટે આપણને 50 રૂપિયાની 20 રૂપિયાની કેટલી ચોરની ચલણી નોટો હતી 3x અને 5x તો આપણે જોઈએ તો આપણે એનું મૂલ્ય મૂકીએ તો 50 રૂપિયાની કેટલી નોટો હતી મિત્રો 50 રૂપિયાની 3x નોટો x ની કિંમત આપણને 2 મળી છે એટલે 3 ગુણ્યા 2 બરાબર કેટલી નોટો 6 નોટ 50 રૂપિયાની કેટલી નોટ 6 નોટ 20 રૂપિયાની કેટલી નોટ તો 20 રૂપિયાની કેટલા ગણ્યા હતી 5x એટલે કે 5 ગુણ્યા 2 બરાબર 10 નોટ અને 10 રૂપિયાની 10 રૂપિયા માટે 25 ઓછા 8 એટલે કે 25 ઓછા 8 ગુણ્યા 2 8 2 16 25 ઓછા 16 25 ઓછા 16 લગે મિત્રો તો કેટલી નોટો 9 નોટ કેટલી નોટો મળશે 9 નોટ કેટલા 10 રૂપિયા એટલે કે 50 રૂપિયાની 6 નોટ 20 રૂપિયાની 10 નોટ અને 10 રૂપિયાની 9 નોટ થશે। હવે જોઈએ સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 7 8 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે તો તે ગુણિત શોધો। મિત્રો એવું કીધું છે કે 8 ના 3 ક્રમિક ગુણિત આપણે 8 નો ગણી બોલીએ તો 8 એકા 8 2 16 મિત્રો 16 ક્યારે આવે જ્યારે 8 માં 8 ઉમેરીએ ત્યારે 16 આવે ત્યારબાદ છે 8 તરી 24 તો 8 માં કેટલા ઉમેર્યા મિત્રો 8 માં 16 ઉમેરી ત્યારે આપણને 24 મળે એટલે કે જો ધારો કે પહેલી સંખ્યા આપણે 1 ધારી આપણને કયો સરવાળો કીધો છે ખબર નથી જો પહેલી સંખ્યાને આપણે 1 ધારીએ તો બીજી સંખ્યા શું હશે તો કે ભાઈ એનામાં 8 ઉમેરીએ એટલી તો એનો ગુણિત થયો એના પછીની સંખ્યા કઈ હશે તો x માં જ આપણે 8 વત્તા 8 એટલે કે x માં કેટલા ઉમેરવા પડશે 16 ઉમેરીએ એટલી એટલે કે આ રીતે આપણે x ના ગુણિત મેળવી શકીએ જોઈએ કઈ રીતે એ આપણે કરીએ તો પહેલું લઈએ ધારો કે 8 નો પહેલો ગુણિત પહેલો ગુણિત કયો લઈએ મિત્રો પહેલો ગુણિત x છે તો 8 નો બીજો ગુણિત કયો થાય મિત્રો 8 નો બીજો ગુણિત x માં 8 ઉમેરીએ અને 8 નો ત્રીજો ગુણિત 8 નો ત્રીજો ગુણિત x માં 16 ઉમેરીએ તો આપણને મળે અને ત્રણેયનો સરવાળો ત્રણેયનો સરવાળો કેટલો થાય મિત્રો 888 છે એટલે કઈ કઈ ત્રણ સંખ્યા તો x વત્તા x વત્તા 8
23 + 16 = 888 હવે જોઈએ તો x 2x અને 3x એટલે ટોટલ કેટલા છે 3x વત્તા 16 ને 8 8 તરી 24 એટલે કે 24 = 288 હવે વત્તા 24 બરાબર ની બીજી તરફ જાય તો શું થાય મિત્રો માઇનસ એટલે કે 888 છે 888 છે 888 ઓછા 24 3x બરાબર 8 માંથી 4 જાય 4 8 માંથી 2 જાય 6 864 હવે મિત્રો x બરાબર કેટલા મળે તો x બરાબર 864 ભાગ્યા 3 તો 864 ભાગ્યા 3 કરતા આપણને મળશે x = 3 × 2 = 6 2 × 6 = 26 3 × 8 = 24 2 × 8 = 24 એટલે 288 x બરાબર મિત્રો આપણને કેટલા મળે 288 એટલે 8 નો પહેલો ગુણી કયો છે 1 તો x બરાબર આપણને મળી ગયા 288 એટલે લખીએ 8 નો પહેલો ગુણી x બરાબર 288 8 નો બીજો ગુણી કરીએ 8 નો બીજો ગુણી x વત્તા 8 એટલે કે 288 વત્તા 8 કરીએ તો 8 ને 8 16 6 વત્તા 1 8 ને 1 9 296 અને 8 નો ત્રીજો ગુણી કરીએ 8 નો ત્રીજો ગુણી શું થાય x વત્તા 16 x બરાબર કેટલા થાય 288 વત્તા 16 8 ને 6 14 4 વત્તા 1 8 ને 9 ને 216 વત્તા 1 304 તો 8 નો પહેલો ગુણી કેટલો છે તો 288 બીજો ગુણી 296 નો અને ત્રીજો 304 આ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો ગુણિત હોય એને આપણે શોધી શકીએ હવે પ્રશ્ન 8 ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો ગુણોત્તર 2 3 એટલે કે સંખ્યાઓના ગુણોત્તરને અનુક્રમે 2 3 અને 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા જો સરવાળો ચુંબુતે આવે તો તે સંખ્યાઓ શોધો એવું કીધું છે મિત્રો એટલે કે ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ પણ આપણને ખબર નથી કે 3 ક્રમિક સંખ્યાઓ કઈ છે તો આપણે જ્યારે ચડતા ક્રમમાં કોઈ સંખ્યાને ગોઠવીએ તો આપણે સૌથી પહેલા 1 2 3 ને શરૂઆત કરીએ તો પહેલી સંખ્યા 1 ત્યાર પછી 2 ત્યાર પછી 3 ત્યાર પછી 4 તો 1 માં આપણે શું ઉમેર્યું તો 2 આયા મિત્રો તો 1 માં આપણે 1 ઉમેરીએ તો આપણને 2 મળે 1 માં 2 ઉમેરતા 3 મળે 1 માં 3 ઉમેરતા 4 મળે તો આપણને 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કીધી છે પણ કઈ છે આપણને ખબર નથી તો આપણે હવે એની માટે ધારવાનું છે તો આપણે ધારી શકીએ કે ધારો કે પહેલી સંખ્યા ચડતા ક્રમની પહેલી સંખ્યા મિત્રો x છે તો બીજી સંખ્યા આપણે બીજી સંખ્યા કઈ લઈ શકીએ તો બીજી સંખ્યા આપણે એના પછીની તરત ની આવે એટલે કે x વત્તા 1 છે એવું લઈ શકીએ અને ત્રીજી સંખ્યા કઈ લઈ મિત્રો x વત્તા 2 છે આપણે એવું કહી શકીએ હવે આ સંખ્યાઓને અનુક્રમે 2 3 અને 4 વડે એટલે કે x ને 2 વડે x વત્તા 1 ને 3 વડે અને x વત્તા 2 ને 4 વડે ગુણતા એટલે કે પહેલી સંખ્યાને આપણે ગુણીએ તો પહેલી સંખ્યા શું થાય પહેલી સંખ્યા છે x પહેલી સંખ્યાને આપણે 2 વડે ગુણીએ તો 2x બીજી સંખ્યા
બીજી સંખ્યાને આપણે કેટલા વડે ગુણવાનું છે બીજી સંખ્યા છે 1 + 1 એને આપણે 3 વડે ગુણીએ કે 3 × 1 = 3 × 3 = 3 અને ત્રીજી સંખ્યા બરાબર 9 એટલે પહેલી સંખ્યા 7 બીજી 8 અને ત્રીજી 9 મળે